ધોરણ 12 કોમર્સ વિષય એકાઉન્ટ પ્રકરણ 2 ગઈકાલે આપણે દાખલા નંબર 8 ની અંદર કાચા સરવૈયામાં જે કે વાક્યો આવતી હતી એ બધાની અસર આપે બરોબર આજે આપણે હવે હવાલાની અસર આપીશું એકવાર તમે જોઈ લેજો તમારે કોઈ બાકી લખવાની રહી ગઈ નથી ને બરોબર હવે આપણે હવાલાની અસર આપીએ સૌથી પહેલા પહેલી અસર એટલે બધા હાથમાં રાખજો મશીનરી પર 6% અને ફર્નિચર પર 20% લેખે ઘસારો ગણો તો મશીનરી કેટલી છે આપણી પાસે 50,000 તો 6% ઘસારો ગણો 3,000 તો કોઈ પણ મિલકતમાં ઘસારો ગણતી વખતે પહેલા એ જોઈ લેવાનું કે મિલકત કઈ આપણે વેચી છે કરી તો અહીંયા ક્યાં એવું આપણે કીધું નથી બરોબર बात करीशू तो मशीनरी माइनस घसारो कितनो दीधो तो 3,000 बार नी बाजू 47,000 बरोबर आ पहली असर थई बीजी असर आवशे नफा नुकसान खाता नी उधार पर तो अहीं लखो मशीनरी नो घसारो 3,000 बराबर अने पछी आपणे कीधु छे के फर्निचर पर घसारो केटलो छे 5,000 20% बराबर तो फर्निचर केटला छे 5,000 20% घसारो फर्निचर ने रकम बोल्यो छे 1,000 रकम बोल्यो तो माइनस घसारो उधार बाजू लखो फर्निचर नो घसारो बरोबर विद्यार्थियों પછી કીધું છે કે દેવાદારોમાંથી 500 ઘાસમાં માંડી વાળો તો દેવાદારો છે અહીંયા આગળ તો દેવાદારોમાંથી ઘાસમાં હોય કે ઘાસમાં તના હોય તો એ હંમેશા બાદ થાય બરોબર તો અહીંયા દેવાદારોમાં કે માઇનસ ઘાસ થાય કેટલી છે 500 રૂપિયા બરોબર અત્યારે એને આમને એમ જ રહેવા દેવાનું આ ઘાટ હવાલાની છે બીજી સંખ્યા ક્યાં આપીશું નંબરોની ઉધાર બાજુ ફોર્મેટ તમે લખેલું છે તેમાં બીજી લાઈનમાં લખવાનું ઘાટ પ્લસ ઘાટ હવાલાની કેટલી હતી 500 આ પણ અમને મંદર રાખજો અત્યારે બરોબર લખી ગયું ચલો બે હવાલા પછી ગયા પછી કીધું છે બ્રહ્મા અને વિષ્ણુને 5,000 અને 4,000 વાર્ષિક પગાર આપવાનો છે તો ભાગીદારોને પગાર આપવાનો છે તો જ્યારે ભાગીદારને લગતા હવાલા હોય તો તેની અસર મૂડી ખાતામાં અને નંદુફાર ખાતામાં આવશે ધ્યાન રાખીને શું ભાગીદારોને લગતા હવાલાની અસર મૂડી ખાતામાં અને નંદુફાર ખાતામાં આવશે બરોબર તો ભાગીદારો પગાર છે તો ભાગીદારને આપવાનો છે તો મૂડી ખાતાની જમા બાજુ પગાર ખાતે કેટલો કેટલો છે 5,000 અને 4,000 બરોબર લખી કાઢો બીજી અસર આપીએ નંદુ ફાની જમા બાજુ પહેલી લીટી જવા દેવાની ત્યાં આગળ આપણે ચોખ્ખા નફાની અસર આપવાની છે કે ચોખ્ખી ખોટની અસર તો પહેલી લીટી જવા દેજો બીજી લીટીમાં લખવાનું શરૂઆત કરવાનું પગાર પછી અંદરની બાજુ લખવાનું બ્રહ્મા વિષ્ણુ 5,000 છ
चार हजार बारहवीं काजू नौ हजार कही गयू बराबर चलो पट्टी का हवा लो त्रीजो हवा लो चौथो हवा लो पांच सौ कमीशन मरवाना बाकी छे तो कमीशन अपने जनवरी जमा बजे लखेलू छे बराबर जो ज्यारे मरवानो बाकी होय मरवानी बाकी आवक अने अगाउ थी चुकवेल खर्च સૌથી પહેલા પહેલી અસર મળવાનું બાકી કમિશન તમે પૂરા ફોર્મમાં લખજો મળવાનું બાકી હું ગ્રુપમાં લખું છું પાંચસો રૂપિયા બીજી સંખ્યા લખવાની મિલકત અને લેણામાં તો આ તો તમે નીચે લખો મબા કમિશન તમારે પૂરા સંખ્યામાં લખવાનું કેટલા હશે વધારે વસ્તુમાં
बराबर अने आने बीजी असर आवशे नफा नुकसान नी उधार बाजू तो अहीं कसा थशे जो मांगी वाले भाड़ा भाड़ा नु मकान बराबर ख्याल आयो बधाने ओके हवे बीजो हवाला जोईए तो उधार बाजू जो बीजू कई छे नथी उधार बाजू आ ते मात्र स्टॉक नो हतु એટલે બીજું કઈ છે નહીં પણ જમા બાજુ જોઈએ તો બ્રહ્માની લોન આપી છે બરોબર અને એમાં આપણને કીધું છે કે આ લોન ક્યારે લીધી છે આપણે તો કે 1/7/16 થી 1/7/16 થી હવે જો વિદ્યાર્થી બીજું કઈ કીધું છે નહીં તો જમા બાકી છે એટલે કે આપણે બ્રહ્મા પાસેથી લોન લીધી છે એટલે કે આપણું દેવું છે લીધેલી લોન ઉપર આપણે વ્યાજ ચૂકવવાનું હોય બરોબર તો અહીં આગળ આપણે ક્યારે લોન લીધી છે 1/7/16 ભાગીદારની લોન હોય અને તેના વ્યાજના ટકાવારી વિશે કોઈ ચોખવટ કરી ન હોય તો 6% લેખી વ્યાજ ચૂકવવાનું ખ્યાલ એટલા માટે ચોખવટ કરી નથી તો આપણે 6% લેખી વ્યાજ ગણવાનું છે એટલે આપવાનું છે તો કેવી રીતે ગણીશું તો સૌથી પહેલા લોનની રકમ લખવાની 50,000 ગુણ્યા 6% લખવાના 6/100 બરોબર અને હવે કેટલા મહિનાનું વ્યાજ આપવાનું છે તો 1/7/16 થી 31/3/17 એટલે છેલ્લા દિવસ સુધી ગણવાનું કેટલા મહિના થશે ગણો જો 9 થશે કે 8 થશે 9 થશે બરોબર ગણવા કેવી રીતે પહેલી તારીખ છે એટલે 7 મહિનો ગણવો પડે 7 9/12 એક અસર આ લોન માં પ્લસ પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ બીજી અસર નંદુની ઉધાર બાજુ અને નફો 68,700 કિલો ટોટલ આવ્યો અહીંયા આગળ
મૂડી બ્રહ્મા વિષ્ણુ કરો બેનું ટોટલ આ બધું રેન્ટદારો માં કોઈ હવા નથી, હવે ચેક ચેક કરવાની ના, એની પર સીધું બહાર લખી નાખવાનું, ચેક ચેક કર્યા હોય બરોબર, બધી વિગતો બહાર આવી ગઈ. હવે એના ટોટલ કરો, એના 44000 લખો ને. હવે હવે તો આનો ટોટલ આવે છે 44000. બંને ટોટલ એક જ લાઈનમાં લખવાના, બે ના સરવાળા સરખા થઈ ગયા બરોબર. ચલો બરોબર વિદ્યાર્થીઓ, તો આવી રીતે આપણે ભાગીદારી કે વાર્ષિક હિસાબનો દાખલો ગણીશું. હોમવર્કમાં તમે ફરીથી આ બધા ફોર્મેટો તૈયાર કરજો.